મિત્રો ગઈકાલે આપણે ધોરણ 10 ની અંદર ધાતુ ના ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કરેલો હતો બરોબર પ્રવૃત્તિ 3.1 થી 3.6 સુધી એવી જ રીતે આજે આપણે અધાતુના ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કરતા પહેલા અધાતુની ઓળખ આપણે મેળવી લઈએ ગઈકાલે આપણે કીધું હતું કે અધાતુ છે કોને કહેવાય તો આપણે એમ કીધું કે જે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 5 અથવા 6 અથવા 7 ઇલેક્ટ્રોન હોય તો એવા તત્વોના પરમાણુને કહેવાય છે અધાતુઓ એના ઉદાહરણ પાછા અધાતુની સંખ્યા પણ ઘણી ઓછી છે એમાંથી આપણે અગત્યના અહીંયા લખેલા છે કાર્બન સલ્ફર આયોડિન ઓક્સિજન હાઇડ્રોજન ક્લોરિન વગેરે નાઇટ્રોજન ઘણા બધા છે પણ અધાતુની સંખ્યા ધાતુની સાપેક્ષે ઘણી ઓછી છે અધાતુ છે એ કેવા સ્વરૂપે મળે છે આપણે એમ કહીએ કે ધાતુ કેવા સ્વરૂપે મળે તો મોટા ભાગની ધાતુ છે એ ઘન સ્વરૂપે મળે છે પારો એમાં આપવા છે પ્રવાહી સ્વરૂપે છે બે ધાતુ એવી છે કે ઓરડાના તાપમાન કરતા નીચા તાપમાને તે પ્રવાહી થઈ જાય છે ગેલિયમ અને સીઝિયમ તમારી અથડીમાં તમે ગેલિયમ કે સીઝિયમ રાખો એટલે તરત જ ઓગળવા માંડે છે એવી રીતે અધાતુ છે એ આપણને ઘન સ્વરૂપમાં મળે વાયુ સ્વરૂપમાં મળે છે પરંતુ એકમાત્ર અધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે એનું નામ છે બ્રોમિન એની સંજ્ઞા મેં લખી છે BR બરોબર છે તો અધાતુ છે ઘન વાયુ બંને સ્વરૂપે મળે માત્ર એક અધાતુ બ્રોમિન છે પ્રવાહી સ્વરૂપે મળે હવે જો પછી કાર્બન છે એ કેવા સ્વરૂપે મળે તો કે ઘન સલ્ફર ઘન આયોડિન ઘન અથવા પ્રવાહી ઓક્સિજન વાયુ હાઇડ્રોજન વાયુ ક્લોરિન વાયુ જે બ્રોમિન છે એ પ્રવાહી સ્વરૂપે મળે છે આપણને હવે આપણે જોઈએ કે અધાતુના ભૌતિક ગુણધર્મો શું કહે છે એના ઉપરથી એક પ્રશ્ન આપણો તફાવત વાળો તૈયાર થઈ જાય કે તફાવત આપો ધાતુ અને અધાતુ બે માર્ક ની અંદર આ પ્રશ્ન છે આપણને પૂછી શકાય તો જોઈએ છીએ આપણે કમ્પેરિઝન કરતા જઈએ તો પેલો મુદ્દો ધાતુમાં શું આપો તો કે ધાતુ છે એ ચળકાટ ધરાવે છે એનો વિરોધી મુદ્દો અધાતુમાં આવશે અધાતુ છે એ ચળકાટ ધરાવતી પણ એમાં અપવાદ છે જો હીરો છે ચળકાટ ધરાવે છે કારણ કે હીરો છે કોણ છે તો કે કાર્બનનું સ્વરૂપ જ છે તો હીરો ચળકાટ ધરાવે આયોડિન ચળકાટ ધરાવે ગ્રેફાઇટ પણ ચળકાટ ધરાવે ગ્રેફાઇટ એટલે શું તો કે તમે જે પેન્સિલ વાપરો છો એની અંદર જે લીડ નાખો છો એ ગ્રેફાઇટ છે તમે જોયું હશે એ ચળકે છે એટલે કે એ ચમકદાર છે એટલે એમાં અપવાદ આપણે યાદ રાખવાના છે તો અધાતુ છે એ ચળકાટ ધરાવતી નથી પણ અપવાદ રૂપે હીરો આયોડિન ગ્રેફાઇટ છે એ ચળકાટ ધરાવે છે ત્યાર પછી ધાતુમાં બીજો મુદ્દો હતો ધાતુ છે એ સખત હોય છે જ્યારે અધાતુ છે એ સખત હોતી નથી એમાં એમ વાત છે હીરો છે એ દુનિયાનો સૌથી સખતમાં સખત પદાર્થ છે એને તમે ગમે એમ તોડ હોય તૂટશે નહીં તો બીજો મુદ્દો યાદ રાખવાનો અપવાદનો કે અધાતુ છે એ સખત હોતી નથી પણ અપવાદ રૂપે હીરો છે એ સખતમાં સખત હોય છે ત્રીજો મુદ્દો ધાતુ છે કેવી છે તો કે સખત તો કીધી આપણે અને ઘને કીધી કે અધાતુ છે એ બરડ હોય છે તરત તૂટી જશે જો તમારી પેન્સિલ લીલી હાથમાંથી પડી તૂટી જશે તો અધાતુ છે એ બરડ હોય છે ચોથો અધાતુ છે એ ઉષ્માને વિદ્યુતની અવાહક છે ધાતુમાં આપણે શું કીધું હતું કે મોટાભાગની બધી જ ધાતુ છે ઉષ્માને વિદ્યુતની વાહક છે એમાં આપણે અપવાદ કીધા હતા આમાં અપવાદ જોઈએ કે અધાતુ છે એ ઉષ્માને વિદ્યુતની અવાહક છે અપવાદ રૂપે ગ્રેફાઇટ તો કે ગ્રેફાઇટ કેવી રીતે વિદ્યુતની વાહક છે તો કે તમે જે ડ્રાય સેલ વાપરો છો રિમોટની અંદર કે ટોર્ચની અંદર આપણે જે સેલ નાખીએ છીએ એમાં એક કાળા કલરનો જે સળિયો નીકળે છે એને આપણે કાર્બનનો સળિયો કહીએ છીએ એ કાર્બનનો સળિયો એટલે ગ્રેફાઇટ એવી જ રીતે તમે પેન્સિલની લીડ લઈ અને એની સાથે વાયર જોડી અને બેટરી જોડો અને લેમ્પ સાથે રાખી દેશો કાલ આપણે છેલ્લી પ્રવૃત્તિ આપી દીધી એમાં આપણે પેન્સિલની લીડ કોયલા તો એમાંથી વિદ્યુતનું વહન છે એ થઈ શકે છે તો ગ્રેફાઇટ છે એ અપવાદ રૂપે વિદ્યુતનું વાહન છે અધાતુ હોવા છતાં ત્યાર પછી કાર્બન છે એ અધાતુ છે એના અપર રૂપ અપર રૂપ એટલે શું તો બહુ રૂપો તો બહુ રૂપો એટલે તો કે તત્વ એક જ છે પણ એ આપણને જુદા જુદા સ્વરૂપે પૃથ્વી ઉપર પ્રાપ્ત થાય છે એને કહેવાય છે અપર રૂપ એના ઉદાહરણ શું તો કે હીરો છે ગ્રેફાઇટ છે ફ્લોરિન છે આના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે એ ઘણા ઊંચા છે ત્યાર પછી આપણે એક પ્રવૃત્તિ જોઈએ 3.8 એની અંદર શું કીધું છે તો કે મેગ્નેશિયમ
મેગ્નેશિયમ ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે શું બને છે આપણે કહે એવું છે કે કોઈ પણ ધાતુ છે ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે એનો ઓક્સાઇડ બનાવે છે તો જુઓ જે એનું શું બનશે મેગ્નેશિયમ ઓક્સાઇડ એવી જ રીતે આપણે સંપર્કને જ્યારે સ્વરૂપ આપશું તો એમાંથી ધુમાડો નીકળશે તો તમારે શું કરવાનું છે મેગ્નેશિયમની પટ્ટી સળગાવી એટલે કે રાખ બનશે સફેદ કલરની એ લઈ લેવાની છે એવી રીતે સલ્ફરને સળગાવી અને બીકરની અંદર નાખશું એટલે એમાં ધુમાડો ઉત્પન્ન થશે એ ધુમાડાને ઉપર પૂરતું રાખી અને ભેગો કરવાનો છે હવે એ સલ્ફરનો ધુમાડો જેમાં છે એમાં પાણી નાખીને હલાવી નાખો મેગ્નેશિયમના ઓક્સાઇડની જે રાખ મળી છે એમાં પાણી નાખીને એને ઓગાળો ત્યાર પછી એની લિટમસ પત્ર વડે કસોટી કરો એટલે તમને ખ્યાલ આવશે કે ધાતુના ઓક્સાઇડ છે એ એસિડિક છે કે બેઝિક છે તો શું કહેશો ધાતુના ઓક્સાઇડ હંમેશા બેઝિક જ હોય છે જ્યારે અધાતુના ઓક્સાઇડ કેવો ગુણધર્મ ધરાવે છે બેઝિક તો આપણે સૂત્ર શું લખી શકીએ જો અહીંયા આ અધાતુ પાણીમાં ઉકળે ત્યારે શું થાય છે એસિડિક ઓક્સાઇડ બનાવે છે ઉદાહરણ તરીકે H2CO3 આનું નામ શું તો કે હાઇડ્રોજન કાર્બોનેટ એટલે આને આપણે સોડા વોટર પણ કહી શકીએ છીએ ત્યાર પછી HCl તો આના પરથી આપણે તારણ કાઢી શકીએ કે અધાતુના ઓક્સાઇડને જ્યારે પાણીમાં ઉગાડવામાં આવે છે ત્યારે એ કેવું દ્રાવણ બનાવે છે એસિડિક એના માટે આપણે લિટમસ સૂત્રની કસોટી કરીએ તો એમાં શીખડેલું છે એ ભૂલા એસિડિક દ્રાવણ આવશે તો ભૂલું લિટમસ સૂત્ર છે એ લાલ થઈ જશે જ્યારે બેઝ હશે તો એનું સૂત્ર શું આવ્યું કે બે લાભુ બેઝ હશે તો લાલ લિટમસ સૂત્રને એ ભૂલું બનાવે છે તે જ રીતે મોટા ભાગની ધાતુ પાણીમાં ઉગળી અને બેઝિક ઓક્સાઇડ બનાવે છે ઉદાહરણ જુઓ છીએ MgOH2 CaOH2 NaOH AOH3 આવા ઘણા બધા ઉદાહરણ છે અને બેઝની ઓળખ તમને શીખવાડી હતી કે જેની પાછળ OH હોય આવી રીતે કાઉન્સ કરીને OH2 હોય કે કાઉન્સ કરીને OH3 હોય આ બધા બેઝના જ ઉદાહરણ હોય છે તો આ અને વાંચતા રહેજો જેથી શું થાય રિવિઝન છે એ આપણું ચાલુ રહેશે બરાબર છે થેન્ક યુ